બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક બાબરમાં આવેલ શ્રી જલારામ ગૌશાળાની ગુજરાત રાજ્યના રાજ્યપાલ દેવવ્રતજી આચાર્યએ મુલાકાતે આવ્યા હતા. જો કે પહેલીવાર કોઈ રાજ્યપાલે બનાસકાંઠાના બાબર જલારામ ગૌશાળાની મુલાકાત લીધી હતી અને જલારામ ગૌશાળામાં ગૌ માતાનું પૂજન કરી ગૌશાળાની પ્રદક્ષિણા કરી હતી. આ ગૌશાળા ગુજરાતની મોટી ગૌશાળા માનવામાં આવે છે. બાબર જલારામ ગૌશાળાની 19 જેટલી એમ્બ્યુલન્સ વાન ગુજરાતના ખૂણે ખૂણેથી પીડિત ગૌ માતાને સેવા અર્થે લાવવામાં આવે છે. આ ગૌશાળામાં હજારોની સંખ્યામાં ગૌ માતાઓની સેવા કરવામાં આવે છે, તેમજ પીડિત ગૌ માતાની દેખરેખ પણ રાખવામાં આવે છે. ભાબરની જલારામ ગૌશાળામાં 10,000 લૂલી, લંગડી અને કેન્સર, સુરદાસ, અકસ્માતગ્રસ્ત પીડિત ગૌ માતાઓની સેવા કરવામાં આવતી હોવાથી આ ગૌ સેવા સમગ્ર રાજ્યભરમાં પ્રખ્યાત છે. રાજ્યપાલ દેવવ્રતજી હસ્તે ગૌશાળાના સંચાલકો દ્વારા જલારામ ગૌશાળાની હરિધામ ગૌશાળા ભાબર ખાતે આવેલ 30 એકર જમીનમાં ગૌ ગૌ એચર અને નંદી ગૌ એચર ખુલ્લી મૂકવામાં આવ્યું હતું અને ગૌશાળામાં નવીન ગૌ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગૌશાળામાં રાજ્યપાલ દ્વારા 11 લાખનું દાન આપવામાં આવ્યું હતું, તેમજ મુંબઈ, અમદાવાદ, અંકલેશ્વરના દાનવીરો દ્વારા લાખોની રકમની સંખ્યામાં મોટું દાન આપીને ધન મનથી સેવાઓ કરતા દાતાઓનું પણ રાજ્યપાલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલે ખેતી કઈ રીતે કરવી અને ગૌ માતાનું ગૌમૂત્ર ગોબર કેટલું કિંમતી છે અને ખેતીમાં રાસાયણિક ખાતર, જાડેલી દવા વાપરવા કરતા દેશી ખાતરનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે જલારામ ગૌશાળામાં દર વર્ષે આશરે 15 કરોડનો ખર્ચ થાય છે. અને માતાજી દર્શનાબેન બંને આપણી જલારામ ગૌશાળાની દૂધેશ્વર શાખા, હરિધામ શાખા અને જલારામ શાખાની મુલાકાત લઈ ખૂબ જ ખુશી વ્યક્ત કરી છે. આપણી બીમાર ગાયોનું જે કાર્ય ચાલી રહ્યું છે છેલ્લા 25 વર્ષથી, એ કાર્યને જોઈ એમણે ખૂબ રાજીભાવ વ્યક્ત કર્યો છે, પોતાનું યોગદાન આપ્યું છે. બીજા દાનદાતાઓએ પણ મોટું યોગદાન આપ્યું છે આપણને, અને આ કાર્યની અંદર ક્યારે બી આર્થિક વ્યવધાન ના આવે એની આપણને સંપૂર્ણ ખાતરી આપી છે. સાથે સાથે આ કાર્યની અંદર જ્યાં જ્યાં આપણને સલાહ સૂચનો આપી અને ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે, હવે અમે આ કાર્યને વિસ્તારથી આગળ વધારશું અને જ્યાં જ્યાં રાજ્યપાલશ્રી એમને સૂચનો કર્યા છે એનું અમે સ્વીકાર કરશું.